હિંમતનગર તાલુકાના કાણીઓલ ગામની પાસે આવેલ ડુંગર પર બિરાજમાન છે મહાદેવ. ચોટીલા મહાદેવના નામથી ઓળખાતા ભોળા શંભુની માનતા રાખનાર તમામ ભક્તોની માનતા અહીં ચોક્કસ પૂર્ણ થાય છે અને એટલે જ તો ભક્તો દૂર દૂરથી અહીં આવીને પોતે રાખેલ માનતા પૂર્ણ કરતા હોય છે. ખાસ કરીને આ ચોટીલા મહાદેવના મંદિરે 15 ગામથી વધુના લોકોની બાધાઓ અહીં ઉતારવામાં આવે છે. જે પણ ઘરમાં પહેલું કોઈ પણ બાળક જન્મે તેની બાધા અહીં ઉતારાય છે તો ભક્તો 200થી વધુ પગથિયાત પોતાના બાળક સાથે ઉપર ચડીને બાધા પૂર્ણ કરતા હોય છે અને ભક્તોને દાદા પર પણ અનેરી શ્રદ્ધા છે. છતી શ્રાવણ માસના બીજા સોમવારે અહીં ભક્તોનું ઘોડાપૂર વધુ ઉમટી પડે છે. લોકવાયકા પ્રમાણે ગોરવાડા ગામના ઠાકોર સાહેબ હતા ત્યારે તેમની ગાયો અહીં આવીને દૂધ આપતી હતી. ત્યારબાદ ઠાકોર સાહેબે આ અંગે તપાસ કરાવી કે દૂધ જાય છે ક્યાં. અહીં આવીને તપાસ કરી તો અહીંથી સ્વયંભૂ શિવલિંગ મળી આવ્યું. અંદાજે આ મંદિર 400થી 500 વર્ષ પુરાણું છે. ત્યારથી દાદા તમામ ભક્તોની માનતાઓ પૂર્ણ કરે છે. આ વિસ્તારના જે કોઈ બાળક કે બાળકીનો પહેલા જન્મ થાય છે તેમણે અહીં બાધા કે બાબરી ઉતારવા આવે છે. ડુંગર ઉપરથી આજુબાજુનું વાતાવરણ પણ રમણીય લાગે છે અને જેને લઈને પણ ભક્તો અહીં આવે છે અને ભક્તિ સાથે પિકનિકની મજા માણવાનું પણ ભક્તો ચૂકતા નથી. માત્ર શ્રાવણ માસ જ નહીં પણ દરરોજ ભક્તો અહીં શિવજીના દર્શનાર્થે ઉમટે છે અને પોતાની મનોકામના પૂર્ણ કરે છે. તો ખાસ કરીને બાળકોની માનતા અહીં મનાય છે અને દાદા તમામ ભક્તોની બાધા પણ ચોક્કસપણે પૂર્ણ કરે છે. પવિત્ર શ્રાવણ માસનો આજે દ્વિતીય સોમવાર છે અને હું લગભગ 15થી 20 વર્ષથી અહીંયા ભગવાન ભોળાનાથના દર્શન કરવા માટે આવું છું અને અહીંયા લગભગ દર સોમવારે 500થી 700 માણસ અહીંયા રેગ્યુલર દર્શન કરવા આવે છે ભગવાન ભોળાનાથના. અને અહીંયા ચોટીલા મહાદેવનું મંદિર એક અરવલ્લી ગિરિમાળાઓના પર્વત ઉપર આવેલું છે અને એક બહુ પ્રાકૃતિક સૌંદર્ય બહુ સારું છે. અને અહીંયા નાના ભૂલકાઓના સ્કૂલ પ્રવાસ છે, અહીંયા વન ભોજન છે, વન ડે પિકનિક છે, બહુ બધી વસ્તુઓ સારી છે. અને અહીંયા આજુબાજુના જેટલા બધા ગામ છે એ લોકોની જે ભાણિયા છે, એમના છોકરા છે, એમના જે બાબરીના જે પેલા થતા હોય છે એ બહુ સારા અહીંયા થઈ જાય છે, એ બધા અમે જોઈએ છીએ અહીંયા. અને હું લગભગ 15થી 20 વર્ષથી અહીંયા રેગ્યુલર ભગવાન ભોળાનાથના પવિત્ર શ્રાવણ માસની અંદર હું દર્શન કરવા આવું જ છું. અને અહીંયા 300થી 350 પગથિયાં છે જ, એમાં પબ્લિકને બહુ મજા આવે છે અને અહીંયા એ લોકો દર્શન બી સારી રીતે કરે છે અને અહીંયા કોઈ અગવડતા પડતી નથી. મહાદેવનું મંદિર છે, ત્યાં આગળ અમારે નાના બાળકોની માનતા કરવામાં આવે છે, બાધા ઉતરે બાબડી ઉતરે છે બરાબર. અને ચોટીલા, જાંબુડી અને ગોરવાડા, રામપુર આજુબાજુના ઘણા ઘણા છે, રામપુર છે, આ બાજુ તોદલ કંપો છે, ડબાર છે, ઘાણિયોલ છે, એટલે ઘણા પબ્લિક આવતી હોય છે બરાબર. ત્યાં આગળ અમારા પહેલો બાબો હોય તો બાબાની બાધા કરવામાં આવે બે. અને અમારા જાંબુડી ગામમાં તો એ જ વ્યક્તિ છે કે જેટલા છોકરા હોય ને એ બધાની બાબરી અહીંયા ઉતરે અને એટલો આ શંકર ભગવાન પર દરેકનો પૂરેપૂરો વિશ્વાસ છે અને કામ સારું જ થાય ને બાધા જો અમે ના કરીએ ને તો અમારે કંઈ પણ પ્રોબ્લેમ આવે, વિઘ્ન આવે તો બાધા ફરીથી કરવી પડે. અમે પોતે પણ અમારા ભત્રીજાની બાધા બે વખત કરી છે કારણ કે આટલું અહીંયા મહિમા એનો બહુ મોટો મહિમા છે અને ઘણા વર્ષોનું છે. મારું નામ ભરતભાઈ નાઈ છે, જાંબુડી. ઓમ નમઃ શિવાય. આ ચોટીલા મહાદેવનું મંદિર છે અને 400 વર્ષ જૂનું છે. આ ચોટીલા ડુંગર જે છે એ ગોરવાડા ઇસ્ટેટનું હતું અને ગોરવાડા મહારાણી સાહેબે આ પહેલાં અહીં મંદિર બનાવ્યું હતું. જ્યારે એમની ગાયો અહીં દૂધ જાતે ઝારતી હતી આવીને ત્યારે જોવામાં આવ્યું ત્યારે સ્વયંભૂ અહીં ચોટીલા મહાદેવનું પીઠ દેખવામાં આવી હતી. અને આજે બી ત્યાં ભક્તિભાવથી આપણે પૂજાપાઠ બધા લોકો કરે છે અને સાક્ષાત બહુ પ્રભુત્વ છે. અહીં આગળ આસપાસના 51 ગામ અને 12 ગામ જે છે એમની અહીં આગળ બાધા ઉતરે છે. દરેક જ્ઞાતિ, પટેલ સમાજ, રાજપૂત, બ્રાહ્મણ, દરેક જે બી કોમ છે દરેકે દરેકની અહીં આગળ બાધા ઉતરે છે. મહાદેવને અહીં આગળ ચોટી ચડાવવામાં આવે છે, સુખડીની પ્રસાદી અને ટોઠા ચડાવવાનો એ નિયમ છે. ઘી અને ગોળથી બનાવેલી કોઈ બી વસ્તુ મહાદેવને ચડવામાં આવે છે. અને શ્રાવણ મહિનાના 4-4 સોમવાર અને રવિવાર બહુ અદ્ભુત ભીડ અને પબ્લિક બહુ ભક્તિભાવથી અહીં બધો મેળો ભરાય છે અને આવે છે લોકો. આખા વર્ષ દરમિયાન પણ અહીં આગળ અમાવસ ભરવામાં આવે છે. અમાવસનું અહીંનું બહુ મહત્ત્વ છે. 5 કહેવામાં આવે છે કે 5 અમાવસની કોઈ બાધા રાખે તો એ મહાદેવ જરૂર એમને પરિપૂર્ણ કરે છે. અને અમાવસને દિવસે સવારે અહીં આગળ પૂજા અર્ચના થાય છે અને 12 વાગે જેવી આરતી થાય છે અમાવસ, દર અમાવસે, દર મહિનાની અમાવસે. અને સાંજે અહીં ઘડી ભોજન પ્રસાદીનું બી આયોજન થાય છે, મેડિટેશન થાય છે અને રાત્રે અહીં ભજન થાય છે. આજુબાજુના ઓછામાં ઓછા 200-500 જણ ભેગા થઈને અને આ સ્વયંભૂ કરતા હોઈએ છીએ.
અને હવે આ મંદિરનું નવીનીકરણ બી થાય છે, કેમ કે પબ્લિક જે છે એ વધતી જાય છે, વસ્તી વધે છે, કેમ કે મહાદેવે જ બધાને જન્મ આપ્યો છે. તો પહેલાં 5,000ની સંખ્યા હતી, અત્યારે 60,000 1,00,000ની સંખ્યા ઉપર જતી રહી છે. તો મંદિર બી હવે ભવ્યથી ભવ્ય એટલે મોટું મંદિર અહીં બનવાનું છે અને એનું કાર્યક્રમ બી આ વર્ષમાં ચાલુ કરી દેવાનું છે. પાછલા 7 વર્ષથી અહીં નિયમિત આવું છું. સવારે 6 વાગ્યાથી લગાવીને સાંજે 6 વાગ્યા સુધી અમે લોકો અહીં હોઈએ છીએ. મહાદેવની અહીં ઘડી આરતી 3 થાય છે. સવારની આરતી થાય છે એ 7:30 વાગ્યાની આસપાસ, પછી અભિષેક અને બિલ્વપત્ર ચઢાવવામાં આવે છે અને બપોરે અભિજીત મુહૂર્તમાં, એક ખાસ જોવા જેવી વાત છે કે અભિજીત મુહૂર્તમાં જ અભિષેક અહીં અભિષેક પૂરા થયા પછી આરતી થાય છે 11:30 થી 12:30 1 વચ્ચે, અને સાંજે સંધ્યા આરતી થાય છે. સંધ્યા આરતીનું અહીં બહુ મહત્ત્વ છે. ગયા વર્ષે બી અહીં ચોટીલા મહાદેવના જે સાક્ષાત દર્શન થયા હતા બધાને, શિવલિંગની અંદર આંખો ખુલ્લી મહાદેવની પ્રગટ થઈ એવા ફોટોગ્રાફ બધાને મળ્યા હતા. તો મહાદેવનો બહુ સાક્ષાત ચમત્કાર છે, એટલે સંધ્યા આરતીમાં ફક્ત કપૂર ગૌરમ થાય છે અને ભસ્મથી મહાદેવને રમાડવામાં આવે છે. સંધ્યા આરતી બહુ અદ્ભુત છે. હું કહું છું બધાને કે સંધ્યા આરતીના સમયે બી આપ લોકો પધારો અને આખા શ્રાવણ મહિનામાં બધા લોકો આનારની સંખ્યા બી બહુ છે અહીં ઘડી. ઓછામાં ઓછા 40-50 છોકરાઓ, યંગ છોકરાઓ જે અહીં ઘડી એવરીડે મોર્નિંગમાં આવે છે, કોઈ બપોરની આરતીમાં આવે છે, કોઈ સાંજની આરતીમાં આવે છે. અહીં ઘડી મહાદેવમાં સફાઈ કરવાનું બહુ મહત્ત્વ છે. જેટલું આપ કચરો વાળો બુવારી વાળો એટલું જ આપને એનું ફળ 100 ગુણા મળે એવું છે. એટલે આપ સૌ પધારો ને મહાદેવની અહીં પૂજા અર્ચના કરો એવી આપ સૌને મારી તરફથી ઓમ નમો નારાયણ. આ બહુ પૌરાણિક મંદિર છે. અહીં ઊંચાઈ પર આવેલું સરસ મજાનું મહાદેવનું મંદિર છે. અહીંયા અમારા કુરમાં દરેક બાળકની બાધા બાબરીની બાધા ઉતારવામાં આવે છે. એ સિવાય પણ આજુબાજુના ગામડામાંથી પણ બધા અહીંયા બાબરીની બાધા કરવા માટે આવે છે. અહીંયા પિકનિક માટેનું પણ બહુ સરસ મજાનું સ્થળ છે. અહીંયા પાણીની અને બીજી બધી સગવડ પણ સારી છે. બ્યુરો રિપોર્ટ, NH ગુજરાત ન્યૂઝ, હિંમતનગર.